આણંદના કોમલબેનના ગ્રુપ દ્વારા દર વર્ષે વિવિધ પ્રકારની ક્રોસેટની રાખડીઓ બનાવીને આપણા આર્મી જવાનોને મોકલવામાં આવે છે તે અંગે જાણો. નિરંજનભાઈ પટેલ, ચલોતા પુરુષોત્તમ સ્વાગત ડિરેક્ટર. અને જે આવનારા તહેવાર છે, રક્ષાબંધન પવિત્ર તહેવાર છે, એમાં આપણે આપણા ભાઈઓને તો રાખડી બનાવતા છીએ અને બાંધતા છીએ, પણ અમે દર વર્ષે આર્મી જવાન જે આપણા શપથ પરના ભાઈઓ છે, જેમના લીધે આપણે સેફ છીએ અને ઘરે શાંતિથી આપણે નિરાંતનો શ્વાસ લઈ શકીએ છીએ, એમના માટે અમે હંમેશા હાથથી બનાવીને રાખડી એમને મોકલતા હોઈએ છીએ. તો અમારા ગ્રુપના મેમ્બર્સ છે, એમાં એ લોકોએ પણ રાખડી બનાવીને મોકલી છે. અને સાથે મોનલબેન મશરૂ જે સ્કૂલમાં વર્ક કરે છે, એ ઝેવર સ્કૂલ ફોર સ્ટુડન્ટ્સ, એમના સ્ટુડન્ટ્સે પણ સરસ રાખડી અને સાથે આર્મી જવાન્સ માટે મેસેજ પાસ ઓન કર્યો છે. તો અમે જયારે રાખડી બનાવતા હોઈએ છીએ ત્યારે પણ અમે ભગવાનને પ્રાર્થના કરતા હોઈએ છીએ કે આપણા જે શરબત પરના ભાઈઓ છે, એમને ભગવાન એટલી શક્તિ આપે અને એ લોકોને લાંબુ આયુષ્ય આપે અને દુશ્મનો સામે લડવાની શક્તિ આપે. અને અમારા બધાના જ બેસ્ટ વિશેસ બ્લેસિંગ્સ આર્મી જવાન સાથે છે. અને અમને પણ આર્મી જવાન દ્વારા આવો એક અમને પ્રોજેક્ટ કરવા મળે છે, અમારી લાકડી લોકો શો સ્વીકારે છે, એના માટે અમે બધા જેમના દિલથી આભાર વ્યક્ત કરીએ છીએ. અને અમે હંમેશા પ્રયત્ન કરતા જ રહીએ છીએ કે આપણે હંમેશા પોતાના હાથથી બનાવેલી વસ્તુ આપીએ, કારણ કે એની સાથે જે પણ આપણું જે લવ એન્ડ અફેક્શન પણ એની સાથે ગોઠવાયેલું હોય છે. સ્ટુડન્ટ્સે પણ સરસ મજાની રાખડી સાથે એ લોકોએ સરસ લેટર્સ આર્મી જવાન્સને લખીને મોકલ્યા છે. રાખડી અમે આર્મી જવાન્સનો જે રાખી ફોર સોલ્જર્સ છે નેટ ઉપરથી જ અમને મળ્યું છે એનું એડ્રેસ, એમાં અમે મોકલવાના છીએ. અને કાલે અમે કુરિયર કરીશું કે પોસ્ટ કરીશું, તો એક બે દિવસ તમને મળી જશે. રાખડી બનાવવા માટે થ્રેડનો યુઝ થાય, ઊનનો યુઝ થાય અને સાથે આવા કલરફુલ બીડ્સ યુઝ થતા હોય છે. પછી ઘણા જો આ બાળકોએ બનાવી છે એ કોટન ઉપર બનાવી છે, એમને મોતીને બધું ટાંકીને સ્પિંચ કરીને બનાવી છે. પણ અમે જે અમારું ક્રોશેટનું ગ્રુપ છે, અમે આ રીતે ક્રોશેટની જ રાખડી બનાવતા હોઈએ છીએ, જે ઊન અને અંકોડીથી બનાવવામાં આવતી હોય છે, થ્રેડથી પણ યુઝ કરી શકતા હોય, સાથે વચ્ચે ડેકોરેટિવ્સ મૂકી દેતા હોય છે. તો આ રાખડી જે છે એ ખૂબ જ ટકાઉ હોય છે. એટલે દશેરા સુધી આપણી માન્યતા છે કે આપણે દશેરા સુધી આપણી રાખડી ભાઈઓ બાંધી જ રાખે. તો દશેરા સુધી ક્યાંય એનું એવું નથી કે દોરી રહી જાય ને ઉપરનું ફૂલ જતું રહે, એઝ ઇટ ઇઝ જ આ રાખડીઓ રહે છે. એટલે ઊન અને અંકોડીથી ગૂંથીને બનાવેલી છે, એટલે જે તાંતણા છે એકદમ મજબૂત થઈ જાય છે, એટલે એ લોંગ ટાઈમ સુધી રહે છે. મારી 200-250 જેટલી રાખડી અમારી થઈ છે. 2000 સાલથી ક્રોશેટ શીખી હતી, પણ એક્ટિવ ક્રોશેટ હું 2012 થી શીખી શરૂ કર્યું છે અને 2015 થી મારું કન્ટિન્યુઅસ રહ્યું છે. અને લગભગ 2006 કે 2007 થી તો મારા ભાઈઓને તો હું હાથથી જ બનાવીને રાખડી મોકલતી હોઉં, બનાવીને બાંધતી હોઉં છું. બહાર જે ભાઈઓ રહેતા હોય લોકોને હું મોકલતી હોઉં છું. અને આર્મી જવાન્સ માટે અમે 2016 થી અમે આ રીતે રાખડી બનાવીને એમને મોકલીએ છીએ.